नमस्कार, તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ। ज्ञान विज्ञान युगमा पण अंधश्रद्धा मेली विद्या અને तांत्रिक विधिओ जेवा तत्वों કેટલીક હદે प्रभावक बनी रहा છે। તેનો આશ્ચર્યજનક किस्सो પ્રકાશમાં આવ્યો છે। पीपरदर गामना एक देसाई परिवार ने तेमना समाजना डभोड़ा गामनो देसाई नागजी मेली विद्यानो डर बतावीने मारी नाखवानी धमकी आपतो किस्सो बहार आव्यो छे, जेनी लेखित फरियाद वडनगर पोलीस स्टेशन खाते करवामां आवेल छे। प्राप्त विगतो अनुसार वडनगर तालुकाना पीपरदर गामना वासुभाई रबारीए 3 वर्ष अगाउ रबारी नागजीभाई पासेथी 3 सांढो लीधी हती, परंतु पछी आरोपी एवा रबारी नागजीभाईए तेमने धमकी आपता नागजीभाई मेली विद्याना जानकार अने भुवाजी होवाथी वासुभाई तेमनी धमकीथी डरी गया हता, जेथी तेमने पोतानी 7 दूधनी सांढो नागजीभाईने आपी हती। परंतु ते पछी पण तेमने शांति न थता तेमने दूधना 45,000 रूपयानी मांगणी करी। तो वासुभाईए कह्युं के मैं मारी दूधनी सांढो तमने आपी छे, हवे हूँ 45,000 साना आपू। જેથી આરોપી નાગજીભાઈ રબારીએ વાસુભાઈને મેલી વિદ્યાથી ડરાવવાની કોશિશ કરી રહ્યા છે તેવા આક્ષેપો વાસુભાઈ દેસાઈએ નાગજી દેસાઈ પર લગાવ્યા છે। તેમજ વાસુભાઈના જણાવ્યા અનુસાર દર અઠવાડિયે તેમના નામનું એક પોસ્ટકાર્ડ આવે છે, જેમાં કંકુ, મરચા, માથાના વાળ, નળાશ્રી, બંગડી મોકલે છે। તે ઉપરાંત ભુવાની ભાષામાં કંઈક લખેલું હોય છે। આરોપીના કૃત્યથી વાસુભાઈ દેસાઈ અને તેમનો પરિવાર બહુ ડરી ગયા છે, જેથી તેમણે આ બાબતની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે। હવે જોવાનું એ છે કે આવી અંધશ્રદ્ધા ફેલાવનાર વિરુદ્ધ પોલીસ ક્યારે પગલા ભરશે। મારી જોડે બનાવો કોઈ ખોવી મેલી નથી, કરિયાનો કાગળિયો આવેલો છે, બીજી ત્રીજી વાતો કરેલી છે। હું પિંપળદરનો વતની છું, રબારી વાસુભાઈ કરશનભાઈ, ડભોળાના રબારી નાગજીભાઈ ગોવાભાઈ પાસેથી મોઢો લીધેલી છે, કઈ લીધી તેની જગ્યાએ 7 હું ફાંસી આપી હતી, એ છતાં એ માણસે મારા ઉપર કાલિત્રા ચાલુ કર્યા છે, ના હવે ટુસ્કા મોકલો છે, લોહીની વોમિટો થઈ જશે, બીજી ત્રીજી થશે, એવું બધી બાબતો લખે છે, એ છતાં હું વોમિટ કરતા કરતા રાપી સાપી સીમ કરતા કરતા ઓને કોઈ એરો કરે ખોમી મૂકી નથી, 3 વર્ષ થઈ ગયા, આ છેલ્લા 8 મહિનાથી એ કાગળ મોકલે છે, એક કાગળ મોકલી એવી વાતો કરે છે કે તમે લોહીની વોમિટો થઈ જઈ અંદર બંગડીઓ મરચા કંકુ આવી બધી વસ્તુઓ મૂકી બધી ખોટી ખોટી રીતે ધમકાવાની વાતો છે, તો એ છતાં હું બગડી નહીં મૂકી તો કાપી સાપી જે રીતે પણ મને કરતો નથી। આજે સત્તામાં છેલ્લે 10 તારીખ રાત્રે એનો ફોન આવ્યો, એટલે હું એમ કીધું કે ભાઈ તું હવે ખમી જાય, એ કહેશે નહીં 13 તારીખ તો જાગવું તો જતો રહેજે, પણ તને મૂકવાનું નથી કે છોડવાનું નથી, તારે કિડનેપ કરીશ, મારી માતા અંધારી લાઈને તમે મારી હોમ આવશે, પણ તો હું મારા ડભોળા હોમ લાવીશ પછી, આવી ધમકી આપેલી છે। બીજું કઈ એ છતાં હું જાતો 8 મહિનાથી એક એક કવાનો નવું નવું આવ્યા જતા છતાં હું સહન કરી દુનિયાનું ના જણાવવા માટે કોઈ ફરિયાદ કોઈ વિરોધ કરવો નતો, મનાથી કઈ વાંધો આપી